ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગયા અઠવાડિયે આપણે કાવ્ય 2 પર્વત તારાનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને? તો આ કાવ્યમાં આપણે સરસ મજાનું કાવ્યગાન અને કાવ્ય પઠન કર્યું હતું. તો તમને બધાને આ કાવ્ય ગાવાની મજા આવી હતી ને? હા, તો ફ્રેન્ડ્સ, હવે તો તમને આ કાવ્ય સરસ મજાના રાગમાં ગાતા પણ આવડી ગઈ હશે. તો તમને આ કાવ્ય ગાવાની ગમે છે? હા, મને પણ આ કાવ્ય ગાવાની ખૂબ જ ગમે છે. તો ચાલો આજે ફરીથી એકવાર આ કાવ્યનું ગાન કરીએ. તમે પણ બધા મારી સાથે આ કાવ્ય ગાજો. પર્વત તારા પરા ખંભા, સરવરે તારી આંખ. પર્વત તારા પરા ખંભા, સરવરે તારી આંખ. હે ઈશ્વરે, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વરે, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. ડરિયો તારું દિલ વિશારું, વૃક્ષો તારી વાત. ડરિયો તારું દિલ વિશારું, વૃક્ષો તારી વાત. મેઘ ધનુષના રંગોમાં તું રમી રહી હો રંગરિયા. તું તરણાનો તાણણ હારો, જણણાનો તું નાડ. તું તરણાનો તાણણ હારો, જણણાનો તું નાડ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમડા. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમડા. સૂર્ય ચંદ્રને તારા બે, અહીં આગિયા બમડા. રાદ ત્રાદ ને લાદ ની સાથે, મોર પીછનો સૂર. રાદ ત્રાદ ને લાદ ની સાથે, મોર પીછનો સૂર. સંતા કુકડી રમતો રમતો, રહે નજીક ને દૂર. અજવારાના કાંઠા વચ્ચે, અંધારાની નદી વહે. અજવારાના કાંઠા વચ્ચે, અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ, કોણ હંકારે તુજ કહે. પર્વત તારા પોરા ખંભા, સરવર તારી આંખ. પર્વત તારા પોરા ખંભા, સરવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક.
હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં. બાળ મિત્રો, આ કાવ્યનું ગાન કરતા કરતા તો જાણે આપણે કેટલા દૂર દૂર ફરી આવ્યા હોય એવું નથી લાગતું. કેટલું બધું જોઈ આવ્યા, ઝરણા, નદી, સરોવર, પર્વત જોયું ને, તો આ બધા ઈશ્વરના અંશો જોવાની મજા પડી ને. ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્યના આધારે એક પ્રવૃત્તિ કરવાના છે. આ પ્રવૃત્તિમાં હું તમને કેટલાક ચિત્રો બતાવીશ. આ ચિત્ર જોઈને તમારે તમને કાવ્યની કઈ પંક્તિ યાદ આવી છે તે કહેવાનું છે, અને ત્યારબાદ એ પંક્તિમાં કોની સરખામણી કરવામાં આવી છે તે જણાવવાનું છે. તો ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ. આ ચિત્ર જોઈને તમને આપણી કાવ્યની કઈ પંક્તિ યાદ આવે છે વિચારો. હા બોલો. સરોવર ટાળી આંખ, બરાબર. તો હવે અહીં આંખની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? હા, સરોવર સાથે, એટલે કે સરોવર જેવી આંખો. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે સરખામણી કરવાની છે. તો ચાલો આગળનું ચિત્ર જોઈએ. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્ર જોઈને તમને કઈ પંક્તિ યાદ આવે છે બોલો. બરાબર, વૃક્ષો તારી વાત. તો અહીં કેવી સરખામણી કરવામાં આવી છે? હા, વૃક્ષો જેવી વાતો, એટલે કે ઈશ્વરની વાતો વૃક્ષો જેવી છે, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, આ શાનું ચિત્ર છે? હા, ધોધનું. ધોધ એટલે કે ઝરણું. તો આ ચિત્ર જોઈને તમને કઈ પંક્તિ યાદ આવે છે? બરાબર, ઝરણાનો તું નાદ. તો ફ્રેન્ડ્સ, અહીં ઈશ્વરના અવાજની સરખામણી ઝરણા સાથે કરવામાં આવી છે, એટલે કે ઝરણા જેવો અવાજ, બરાબર ને મિત્રો? વિદ્યાર્થી મિત્રો, અહીં બીજા બે ચિત્ર આપવામાં આવ્યા છે. તમારે આ ચિત્ર જોઈને તમને જે પંક્તિ યાદ આવતી હોય તે લખવાની છે. ત્યારબાદ આપણે જેમ આગળ સરખામણી કરી તેવી રીતે સરખામણી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યમાં જેવી રીતે સરખામણી કરવામાં આવી છે એવી સરખામણી આપણને આપણા રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. જેમ કે ક્યારેક મમ્મી ઘરમાં ખૂબ જ સરસ કંઈ જમવાનું બનાવતી હોય અને તમે એની સુગંધ લેતા લેતા રસોડામાં પહોંચી જાઓ છો અને કહો છો, મમ્મી તે જમવામાં આજે શીરો બનાવ્યો છે ને, એટલે કે તમે જમવાનું શું બનાવ્યું છે એ જોવા વગર કહી દો છો. ત્યારે મમ્મી તમને હસવાનું કરતી હોય તેવી રીતના કહે છે કે તારું નાક તો બિલાડી જેવું છે કે જેને સૂંઘવાથી જ ખબર પડી જાય છે. એટલે કે મમ્મી અહીં તમારી સરખામણી બિલાડીના સૂંઘવાના ગુણ સાથે કરે છે. તો આવી સરખામણી આપણે આપણા જીવનમાં ઘણી બધી થતી જોઈએ છે. તો ચાલો એના કેટલાક ઉદાહરણ જોઈએ. ફ્રેન્ડ્સ, આ શાનું ચિત્ર છે? હા, હાથીનું. તો તમે બધાએ હાથી જોયો છે ને? તો આ હાથી કેવો હોય છે? હા, એકદમ શક્તિશાળી, તાકાતવર. તો આપણે જ્યારે કોઈ શક્તિશાળી વ્યક્તિની સરખામણી કરવી હોય તો હાથી સાથે કરી શકાય અને કહી શકાય કે હાથી જેવો તાકાતવર, બરાબર ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, આ શાનું ચિત્ર છે? હા, સસલાનું. તો તમને બધાને સસલું ગમે છે? હા, તો તમને ખબર છે કે આ સસલું કેવું હોય છે? બરાબર, બીકણ, એટલે કે ડરપોક. તો જ્યારે કોઈ ડરપોક વ્યક્તિની સરખામણી કરવી હોય તો સસલા સાથે કરી શકાય અને કહી શકાય કે સસલા જેવું બીકણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક ચિત્ર આપવામાં આવ્યા છે. જેવી રીતે આપણે આગળ
સરખામણી કરી તેવી રીતે તમારે આ ચિત્રના આધારે સરખામણી કરવાનો પ્રયત્ન કરવાનો છે. ફ્રેન્ડ્સ, તમે પણ બીજા આવા કેટલાક નામો શોધી શકો છો અને તેની સરખામણી કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ સરખામણી કરવાની પણ ખૂબ જ મજા આવશે. તો બાળ મિત્રો, આવી નવી નવી પ્રવૃત્તિ કરવા ફરી મળીશું. આવજો.